નમસ્કાર. આજે 24 જાન્યુઆરી ડૉક્ટર હોમી જહાંગીર ભાભાનો નિર્વાણ દિન. ભારતને વૈજ્ઞાનિક પ્રગતિને પંથે દોરનાર મહાન વૈજ્ઞાનિક ડૉક્ટર હોમી જહાંગીર ભાભાનો જન્મ ઈસવીસન 1909 થયો હતો. પિતાના વિચારને અનુસરીને તેઓ વિજ્ઞાનના ઉચ્ચ અભ્યાસ તરફ વળ્યા. ત્યારબાદ સૈદ્ધાંતિક ભૌતિક શાસ્ત્રમાં સંશોધન કરવાની તક મળી. તેમણે માત્ર સંશોધનમાં જ પોતાનો સમય વ્યતીત ન કર્યો, પરંતુ ભારતના ભાવિને નજર સમક્ષ રાખીને તેમણે તેજસ્વી સ્નાતકોને વિજ્ઞાનની લગ્ની લગાડવાનું ભગીરથ કાર્ય કર્યું હતું. તેની મહત્વની શોધોનો ઉલ્લેખ કરીએ તો વિશ્વકિરણોને લગતું સંશોધન, પરમાણુ ભઠ્ઠીમાં ફરી ફરી મૂળ પદાર્થો વાપરી સસ્તું બળતણ મેળવવું, મેસન કણોની શોધ વગેરે સવિશેષ છે. આજે ભારતમાં આપણે જે કાંઈ અણુશક્તિ આધારિત ઉદ્યોગો, વિદ્યુત ગૃહો અને ભારે ઉદ્યોગો જોઈએ છે, તેનું શ્રેય આ મહાન વૈજ્ઞાનિકને ફાળે જાય છે. તેમની પાસે રચનાત્મક અભિગમ હતો. તેઓ શાંતિના ઉપાસક હતા. ટાટા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં એકી સાથે 300 જેટલા વૈજ્ઞાનિકોને ઉચ્ચ કક્ષાની તાલીમ આપતા હતા. પોતાની વૈજ્ઞાનિક શોધો અંગેની એક એવી વિગત એમણે એટલી ચોકસાઈથી ટપકાવીને રાખેલી કે તારીખ 24/1/1966 ના રોજ ડોક્ટર હોમી જે ભાભાનું વિમાન અકસ્માતમાં નિધન થયું, છતાં પણ રાષ્ટ્રના અણુશક્તિ પંચનું કાર્ય અવિરતપણે ચાલી રહી શક્યું છે. તેમણે આધુનિક ભારતીય વિજ્ઞાનને, વિશેષ કરીને અણુવિજ્ઞાનને આપેલી દિશા તેમનું નામ અજરામર કરી ગયું.